हेलो जो मित्रों, आजे आपणे 11મા લેક્ચરમાં છઠ્ઠા ચેપ્ટરના 11મા લેક્ચરમાં પાંચમો ઉપયોગ જોઈ રહ્યા છીએ. એમાં માત્ર 8 એક્ઝામ્પલ આપણે જોવાના છે અને એ છે ઉપયોગ ભૂલ અને ત્રુટીમાં વિકલિતનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે શોધો. તો સૌપ્રથમ આપણે એના થોડી થિયરીમાં એના સૂત્રની ચર્ચા કરીશું. જો આપણે જાણીએ છીએ વૃદ્ધિ દર તરીકે વિકલિતનો ઉપયોગ એમાં જોયો કે x ના મૂલ્યમાં થતો ફેરફાર હવે આને તમે ડેલ્ટા x વડે દર્શાવો અથવા ડેલ્ટા x તરીકે પણ દર્શાવી શકાય છે. એ જ રીતે y ના મૂલ્યમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા y અથવા તો ડેલ્ટા y આ રીતે દર્શાવી શકાય છે. હવે જો dy એટલે y નું વિકલ અને dx એટલે x નું વિકલ, dy / dx એટલે બે y અને x ના વિકલ નો ગુણોત્તર છે. તો dy / dx is equal to ડેલ્ટા y / ડેલ્ટા x. જો આમ ના લખો તો ડેલ્ટા y / ડેલ્ટા x આમ પણ લખી શકાય. તો આ આપણું સૂત્ર બની ગયું. તો યાદ રાખો મિત્રો, આ x ના મૂલ્યમાં થતો ફેરફાર એટલે x માં ભૂલ, મૂલ્યમાં ફેરફાર. દાખલા તરીકે એક ટેબલના બાજુની લંબાઈ માપવી હોય તો 5.2 સેન્ટીમીટર હોય એને બદલે જો ભૂલ કે ત્રુટી રહી ગઈ હોય થોડી અને માપમાં 5.1 આવે તો 0.1 ની ભૂલ રહી ગઈ છે એમ કહેવાય, જેથી કરીને તેના ક્ષેત્રફળના માપમાં ભૂલ આવે. તો બાજુના માપમાં જો આટલું ભૂલ હોય તો ક્ષેત્રફળના માપમાં કેટલી ત્રુટી આવે, કેટલી ભૂલ આવે એ શોધવાના આપણે એક્ઝામ્પલ ગણવાના છીએ. તો x માં ભૂલ અથવા x માં ત્રુટી જેને x માં થતો ફેરફાર એને ડેલ્ટા x વડે દર્શાવીશું. એ જ રીતે y માં ભૂલ અથવા તો y માં મૂલ્યમાં થતો ફેરફાર એને ડેલ્ટા y વડે દર્શાવીશું. તો dy / dx is equal to ડેલ્ટા y / ડેલ્ટા x. હવે માની લો કે આપણે y માં થતો ફેરફાર શોધવો છે એટલે y માં ત્રુટી અથવા તો y માં થતી ભૂલ શોધવી છે. તો આ થશે dy / dx into x માં ભૂલ, અથવા આમાં આપણે x માં થતો ફેરફાર શોધવો છે તો ડેલ્ટા x / dx / dy into ડેલ્ટા y. તો ટૂંકમાં સૂત્ર તો આ છે, જો y માં ભૂલ શોધી હોય તો ડેલ્ટા y ને કરતા બનાવો અને ડેલ્ટા x ને કરતા બનાવો તો x માં થતી ભૂલ, x માં થતો ફેરફાર શોધવામાં આવે છે. તમારે મિત્રો યાદ રાખવાનું dy / dx is equal to ડેલ્ટા y / ડેલ્ટા x, આટલું યાદ રાખવાનું. એમાં જેને સાપેક્ષ ફેરફાર હોય અને જે શોધવાનો હોય એ આપણે એને સૂત્રનો કર્તા બનાવીશું. તો હવે આપણે 1/1 એક્ઝામ્પલ જોઈએ. જુઓ, એક સમઘનની બાજુની લંબાઈ x છે. એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈએ તો સમઘન એટલે આ સમઘન થયો. હવે સમઘનની આ બાજુ થઈ ગઈ. હવે સમઘનની બાજુની લંબાઈ x છે એટલે આ બાજુની લંબાઈ x, આ x અને આ x. હવે તેની બાજુની લંબાઈમાં 2% વધારો થાય તો બાજુની લંબાઈમાં 2% વધારો એટલે ડેલ્ટા x, x માં થતો ફેરફાર x ના 2% એટલે 2x/100 થયું. તો ઘનફળના થતો ફેરફાર શોધો એટલે ડેલ્ટા v આપણે શોધવાનું છે એટલે આ મૂલ્ય આપણે શોધવું છે. આ રકમ લખી છે. હવે અહીંયા સમઘન છે મિત્રો, યાદ રાખો સમઘનનું ઘનફળ થાય v = x³. તો અહીંયા
dv अपॉन dx बराबर 3x स्क्वायर થયો। હવે જો અહીંયા યાદ રાખો આપણે શોધવાનું છે ડેલ્ટા v, તો ડેલ્ટા v નું સૂત્ર મૂકો। હવે હું બ્લુ કલર થી લખું તમને ખ્યાલ આવે આ સૂત્ર છે ડેલ્ટા v बराबर dv अपॉन dx इनटू डेल्टा x। હવે ખાસ યાદ રાખજો મિત્રો, હવે આની અંદર કિંમત મૂકો dv अपॉन dx એટલે આ મળ્યું 3x સ્ક્વેર મળ્યું इनटू डेल्टा x એટલે આ મળ્યું 2x अपॉन 100। હવે જો 3 ગુણ્યા 6 ભાગ્યા 100 x क्यूब, तो आ x क्यूब ए v થયું, તો v ગુણ્યા 6 ભાગ્યા 100 થયું એટલે v ના 6%। તો આટલો ફેરફાર થાય, તો ઘનફળમાં થતો ફેરફાર આનો આન્સર મળશે 6%। આ આનો આન્સર થયો મિત્રો, યાદ રાખો આટલા સરળ આટલા સિમ્પલ એક્ઝામ્પલ છે, તો યાદ રાખો આ એક્ઝામ્પલ। હવે બીજો સમઘનની બાજુની લંબાઈ x, તો આ x છે, અહીંયા આપણે બીજો એક્ઝામ્પલ લઈએ, આમાં કોઈ ફેરફાર નથી। જુઓ સમઘનની બાજુની લંબાઈ x, બાજુની લંબાઈમાં 1% નો વધારો થાય તો અહીંયા કેટલા આપેલા છે 1%, એટલે અહીંયા x upon 100 આવશે, તો એના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય, તો ઘનફળનું સૂત્ર આ થયું, તો એનું વિકલન થયું, આની અંદર કિંમત મૂકો અહીંયા 1% આવે, તો અહીંયા થશે x ક્યુબ, અહીંયા આવશે 3 આવશે, તો અહીંયા આવશે 3, તો v ના 3% થાય, તો એના જેવો જ સરખો દાખલો છે, તો આનો આન્સર આવશે મિત્રો 3% થયો। તો આના આસન મૂલ્યમાં કેટલો ફેરફાર થાય, તો 3% જેટલો ફેરફાર થાય। હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ, પણ પહેલા ધ્યાનથી વાંચી લો, સમઘનની બાજુની લંબાઈ x છે, આ સમઘનની બાજુની લંબાઈ x છે, તો આ સમઘન એટલે બાજુની લંબાઈ x, હવે બાજુની લંબાઈમાં 3% નો વધારો થાય, તો અહીંયા 1 ને બદલે 3% આપેલા છે, અહીંયા આવશે 3। હવે આગળ વાંચો, તો ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય, તો આ ઘનફળનું સૂત્ર છે, તો અહીંયા વિકલન કર્યું, કિંમત મૂકો 3% નો વધારો છે, તો અહીંયા 3 ગુણ્યા 3 એટલે અહીંયા 9 આવશે। હવે 9 ભાગ્યા 100, હવે તમે જુઓ કે અહીંયા આવશે 9, તો અહીંયા આવશે 9%, 9% જવાબ, એના ઓપ્શન જોઈ લો, તો ઓપ્શન ટકામાં નથી આપ્યા, પણ x ક્યુબ મીટર ઘનમાં આપેલા છે, તો આ આપણો જવાબ સાચો છે, આનો આન્સર આવશે 9%, પણ 9% એટલે આમાંથી કયો આન્સર થશે એ આપણે નક્કી કરવું છે। એટલે મિત્રો જુઓ, આવા સંજોગોમાં ગુજકેટમાં આવા દાખલાઓ પૂછાય, તમે ટેક્સ્ટબુકમાં જવાબ 9% આપેલો હોય અને એવા ઓપ્શન જ ન હોય ત્યારે તમારે શું વિચારવાનું, તો હવે અહીં સુધી એક્ઝામ્પલ આવ્યા પછી હવે જુઓ x ઘન મીટર ઘન આ જવાબ આવ્યો 9 ભાગ્યા 100 એટલે 0.09 x ઘન મીટર ઘન, તો હવે જવાબ તમે ચેક કરો જોઈએ, તો 0.09 x ઘન મીટર ઘન, તો આ આપણો જવાબ થયો, એટલે 9% થયા, 9% એટલે 0.09, તો એ રીતે સિમ્પલ 9% એટલે 0.09, એ રીતે પણ તમે એક્ઝામ્પલ ગણી શકો છો। પહેલા 3 એક્ઝામ્પલ મિત્રો આપણે જોયા, હવે એક્ઝામ્પલ 4 જરા ધ્યાનથી જુઓ, 4 એક્ઝામ્પલ પણ સમઘનનો છે, એટલે ચોથો એક્ઝામ્પલ। હવે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, તો આપણે x મીટર લીધેલી છે, બાજુની લંબાઈમાં 1% નો વધારો થાય, તો અહીંયા ફરી પાછો આપેલું છે 1% નો વધારો, એટલે અહીંયા 1 મળશે।
હવે ત્યાર પછી પૂછેલું છે શું તેના પૃષ્ઠફળમાં જો અહીંયા ફેરફાર છે ઘનફળને બદલે પૃષ્ઠફળમાં કેટલો ઘટાડો થાય આ ઘટાડો છે 1% નો ઘટાડો એટલે આ માઈનસ આવે યાદ રાખજો તો અહીંયા ઘટાડો શોધવાનો છે જવાબ પણ ઋણ આવશે યાદ રાખો હવે અહીંયા ઘનફળની તો વાત જ નથી કરેલી પૃષ્ઠફળ એટલે આ ઘનફળનું સૂત્ર ના ચાલે તો અહીંયા હવે આપણે પૃષ્ઠફળનું સૂત્ર લેવું પડે તો હવે જો પૃષ્ઠફળનું સૂત્ર પૃષ્ઠફળ એટલે એક બાજુની લંબાઈ x વર્ગ એવી 6 બાજુ હોય એટલે પૃષ્ઠફળ s = 6x² આ થયું પૃષ્ઠફળ યાદ રાખો હવે પૃષ્ઠફળનું સૂત્ર મૂક્યું તો એનું વિકલન કરો ds / dx = 12x થયું હવે આપણે શોધવાનું છે પૃષ્ઠફળમાં કેટલો ઘટાડો એટલે પૃષ્ઠફળનું સૂત્ર મૂકવું પડે ડેલ્ટા s નું સૂત્ર મૂકવું પડે એટલે ds / dx * ડેલ્ટા x આમાં કિંમત મૂકો આ થયું 12x / ડેલ્ટા x એટલે માઇનસ x / 100 આવું થયું ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 * x / 100 એટલે x / માઇનસ 12 / તો x ના 12% અને ઋણ ચિહ્ન ઘટાડો દર્શાવે છે તો આ ઘટાડો થયો x ના 12% એટલે એની બાજુના 12% જેટલો ઘટાડો થશે તો મિત્રો આનો જવાબ આવ્યો 12% આ હું બાજુમાં બ્લુ કલરની પેનથી એના જવાબ લખી રહ્યો છું હવે આટલો જ સિમ્પલ દાખલો છે અહીંયા ઘનફળના સૂત્રને બદલે પૃષ્ઠફળનું પાડ્યું છે આપણે ઘનફળ નથી પૂછ્યું આ ચોથા એક્ઝામ્પલમાં આપણે પૃષ્ઠફળ પૂછ્યું છે તો પૃષ્ઠફળનું સૂત્ર મૂકવું પડે તો આમ આપણે આ ચાર એક્ઝામ્પલ મિત્રો 1, 2, 3 અને 4 ચારે ચાર એક્ઝામ્પલ આપણે સમઘનના જોયા છે હવે પાંચમાં એક એક્ઝામ્પલ વાંચો ધ્યાનથી પાંચમામાં 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતી તો અહીંયા હવે પાંચમા એક્ઝામ્પલમાં આપણે જોઈએ પહેલા તો રકમને આપણે ધ્યાનથી જોઈ લઈશું અને ત્યાર પછી તેને અનુરૂપ કયું સૂત્ર લાગુ પડે એ મૂકીશું તો અહીંયા એક્ઝામ્પલ 5 આ વર્તુળ છે વર્તુળાકાર તકતી છે એની ત્રિજ્યા કેટલી આપેલી છે 3 સેન્ટીમીટર r = 3 સેન્ટીમીટર અને ગરમ કરવામાં આવે છે આ વિસ્તારના કારણે તેની ત્રિજ્યા આટલા દરે વધે છે એટલે ત્રિજ્યા વધવાનો દર ડેલ્ટા r = 0.05 આટલી વધે છે તો આ ત્રિજ્યામાં આટલો વધારો થાય છે હવે તકતીની ત્રિજ્યા 3.2 સેન્ટીમીટર હોય એટલે r = 3.2 સેન્ટીમીટર હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર એટલે ડેલ્ટા a આ શોધો રકમ મેં લખી દીધી છે મિત્રો જોઈ લો હવે આપણે એ એક્ઝામ્પલ ગણીએ તો જરા ધ્યાનથી જોજો આ તકતી એટલે વર્તુળાકાર થયો એટલે એનું વર્તુળનું ક્ષેત્રફળ મૂકો a = pi r² આનું વિકલન કરો da / dr એટલે 2 pi r થશે હવે જરા ધ્યાનથી જુઓ આપણે શોધવું છે એનું સૂત્ર મૂકો તો એનું હવે હું સૂત્ર લખી રહ્યો છું કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર એટલે da / dr / ડેલ્ટા r આ સૂત્ર બન્યું હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીશું તો
तो इज इक्वल टू डी अपॉन डी आर એટલે 2 पाई आर इनटू डेल्टा आर આપેલો છે 0.05। હવે आर बराबर 3.2 હોય ત્યારે એટલે 2 पाई गुणिया 3.2 गुणिया આમાં 0.05। હવે આનો આપણે ગુણાકાર કરવો પડે તો આ 0.05 છે 5 ભાગ્યા 100 કરી દઉં છું 5 ભાગ્યા 100 આ 5 2 10 10 ગુણ્યા 3.2 એટલે 32 ભાગ્યા 100 આ ગુણાકાર 32 ભાગ્યા 100 પાઈ એનો મતલબ થયો કે 0. આ 2 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો તો 0.32 થશે એટલે 0.32 પાઈ જેટલો ફેરફાર થશે। મિત્રો જરા ધ્યાનથી જોઈ લો તો આની અંદર ક્ષેત્રફળમાં થતો વધારો આટલો થશે। હવે તમે આ એક્ઝામ્પલમાં જુઓ કે આ ત્રિજ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે આ સેન્ટીમીટરમાં આપેલું છે તો આ ક્ષેત્રફળ છે એટલે એનો એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે પ્રતિ સેકન્ડ છે એટલે ડેલ્ટા એ બરાબર આ આપણો જવાબ આવ્યો। તો આમ આપણે આ પાંચમો એક્ઝામ્પલ જોયો હવે એક્ઝામ્પલ નંબર 6 7 8 જોઈએ તો છઠ્ઠો એક્ઝામ્પલ હવે જરા ધ્યાનથી વાંચી લો પહેલા 6 7 અને 8 ત્રણે ત્રણ પહેલા તમને અડધી મિનિટ આપું છું ત્રણે ત્રણ રકમ વાંચી લો શું ફરક છે એ જરા ધ્યાનથી તપાસો। જરા ધ્યાનથી જોઈ લેજો હવે સમજવાનો પ્રયત્ન કરીએ ગોલકની ત્રિજ્યાના માપમાં 0.03 સેન્ટીમીટરની ત્રુટિ રહી ગઈ છે તો ગોલક છે મિત્રો યાદ રાખો આ એક્ઝામ્પલ નંબર 6 અને આ ગોલક છે અને આ એની ત્રિજ્યા છે તો ત્રિજ્યાના માપમાં ત્રુટિ ગોલકની ત્રિજ્યાના માપમાં ત્રુટિ 0.03 સેન્ટીમીટર રહી ગઈ છે ગોલકની ત્રિજ્યા આટલી માપવામાં આવી તો r બરાબર 9 સેન્ટીમીટર માપવામાં આવી ત્યારે તેના ઘનફળમાં આશરે કેટલી ત્રુટિ પ્રવેશે ઘનફળ એટલે v તો ડેલ્ટા v માં કેટલી ત્રુટિ આટલું પૂછેલું છે। હવે આપણે જરા ધ્યાનથી જોઈએ ગોલક છે તો ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 पाई आर क्यूब आनु विकलन करो तो डीवी अपॉन डीआर बराबर 4πr² હવે આપણે ઘનફળનું સૂત્ર મૂકવાનું છે ડેલ્ટા વી નું તો ડેલ્ટા વી એટલે શું થયું ડીવી અપોન ડીઆર ઇન્ટુ ડેલ્ટા આર હવે ડીવી અપોન ડીઆર તો અહીંયા આપણે મળેલું છે 4πr² ઇન્ટુ ડેલ્ટા આર એટલે 3/100 થશે હવે 3/100 થયું આપણે આ જે છે v ના કેટલા ટકા આપણે શું શોધવાનું છે કેટલી ત્રુટિ પ્રવેશે એ શોધવાનું છે તો 4 કરીને 12 એટલે 12/100 અને r બરાબર 9 હોય ત્યારે તો અહીંયા r ની જગ્યાએ 9 મૂકી દો 9 નો વર્ગ પાઈ આવું થયું તો હવે આનો થોડો ગુણાકાર કરી અને સાદુરૂપ આપી દો ગુણાકાર તમારે ફટાફટ આપવાનો દાખલા તરીકે 81 ગુણ્યા 12 એટલે 972 થાય તો 972 ભાગ્યા 2 એટલે 9.72 પાઈ આવું થશે આ ગુણાકાર થયો 9.72 પાઈ અને ઘનફળ છે અને આનો એકમ શું છે વિચારો સેન્ટીમીટર તો આ થશે સેન્ટીમીટર ઘન પ્રતિ સે
सेकंड डेल्टा वी मळ्यो मित्रों आ आपणो जवाब थयो। तो जरा ध्यान थी જોઈ લો, આપણે પહેલા રકમ ને એક એક વાક્ય વાંચીને રકમ ગાણિતિક સ્વરૂપમાં લખી એનું સૂત્ર મૂક્યું, વિકલન કર્યું, વિકલનમાં ફરી ભૂલ અને ત્રુટી શોધવાના સૂત્રમાં ખાલી કિંમત મૂકીને સાદો રૂપ આપ્યો છે, બીજું કશું જ કર્યું નથી, યાદ રાખો। તો આટલા સરળ એક્ઝામ્પલ છે। હવે આ એક્ઝામ્પલ 6 જોયા પછી હવે 8 જુઓ। गोलक की त्रिज्या ना माप में कौन 0.3 त्रुटि, तो आ एग्जांपल नंबर 8 गोलक आटली त्रुटि એટલે જ આપે છે। गोलक की त्रिज्या 9 માપવામાં આવી, તો गोलक की त्रिज्या 9 માપવામાં આવી ત્યારે પૃષ્ઠફળમાં ત્રુટિનું આસન મૂલ્ય, પૃષ્ઠફળ આ ઘનફળ નથી, અહીંયા પૃષ્ઠફળ પૂછ્યું છે, તો ડેલ્ટા s જ્યાં s बराबर पृष्ठफळ। હવે તમારે અહીંયા ઘનફળના સૂત્રને બદલે તમારે પૃષ્ઠફળનું સૂત્ર મૂકવું પડે ઘનફળની જગ્યાએ। તો ગોળકનું પૃષ્ઠફળ s બરાબર 4 pi r સ્ક્વેર, મે તમને અગાઉ પણ કહ્યું હતું આ ચેપ્ટરની શરૂઆત થતા પહેલા કે 9માં 10માં ધોરણના તમામ ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રોનું લિસ્ટ બનાવી કાપલી બનાવી ખિસ્સામાં મૂકી દેજો, યાદ ન હોય બધા સૂત્રો યાદ કરી લેજો, ગમે ત્યાં એના એ સૂત્રોની જરૂર પડશે। તો હવે ds / dr બરાબર 8 pi r થશે। હવે પૃષ્ઠફળમાં ત્રુટિ શોધવી છે એટલે ડેલ્ટા s શોધવાનો થયો આપણે, તો ડેલ્ટા s શોધવા માટે એનું સૂત્ર મૂકીએ, તો ds / dr એટલે 8 pi r થશે, આ 8 pi r થયો, એને ગુણ્યા આ તો અનુવાદ વસ્તુ છે તો 8 કરીને 24 થશે, અહીંયા આવશે 24 / 100 8 કરી 24 pi r છે, તો અહીંયા 9 આપેલા છે, હવે 24 / 9 કરો, 24 / 9 9 6 36 3 9 2 18 ને 216 થયા મિત્રો, 216 તો આ થશે 216 / 100 એટલે 2.16 અને આ પૃષ્ઠફળ એટલે વર્ગ આવશે, તો અહીંયા ડેલ્ટા s મળશે આપણે, ડેલ્ટા s પૃષ્ઠફળમાં થતો ફેરફાર આટલો મળશે મિત્રો, જોઈ લો ધ્યાનથી જોઈ લો। આ મિત્રો ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે સેન્ટીમીટર સ્ક્વેર આવશે। હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈ લો, જરા ધ્યાનથી જોઈ લો। ધ્યાનથી વાંચો, એક ગોલકની ત્રિજ્યાના માપમાં આ પણ ગોલક જ છે અને ત્રિજ્યામાં ત્રુટી એટલે ડેલ્ટા r કેટલી આપેલી છે 0.2 મીટર આપેલી છે, આ ગોલક છે સમજી લો આ ટાઈપનો ગોલક છે। હવે ગોલકની ત્રિજ્યા 7 માપવામાં આવી, તો r બરાબર 7 મીટર આપેલી માપવામાં આવી, તો તેના ઘનફળમાં થતી ત્રુટિ તો ડેલ્ટા v શોધવાનું થયું। હવે ઘનફળનું સૂત્ર મૂકો 4/3 pi r ક્યુબ, આનું વિકલન કરીએ છીએ આપણે તો થશે 4 pi r સ્ક્વેર। હવે ઘનફળમાં ત્રુટિનું સૂત્ર મૂકીએ આપણે તો આ સૂત્ર થશે ડેલ્ટા v બરાબર dv / dr into ડેલ્ટા r, આમાં કિંમત મૂકો 4 pi r સ્ક્વેર into 2/100 0.02 છે એટલે 2/100 થશે, આ 8/100 અને r આપેલો છે 7 એટલે અહીંયા 7 નો વર્ગ pi આટલું થશે અને v છે એટલે અહીંયા મીટર ઘન થયું। હવે 7 નો વર્ગ 49
एने गुणिया आठ, आठ नौ बोतेर, सात आठ सौ बत्रीस, बत्रीस ने सात એટલે 392 ભાગ્યા 100 એટલે 3.92 પાઈ મીટર ઘન. તો આ ડેલ્ટા V આપણને આટલું મળે છે મિત્રો, યાદ રાખો. તો અહીંયા આ એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા, એક સરખા ટેક્સ્ટબુક ના આ કુલ 8 એક્ઝામ્પલ છે. તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય तो बीएसआ छे, योगी छे, कोई पण रेफरेंस बुक ले लो, कुमार प्रकाशन नी छे कोई पण, तो एनी अंदर दरेक एक्सरसाइज नी पाछळ आखी एक्सरसाइज प्रेक्टिस माटे आपेली छे. टेक्स्ट बुक नी बार ना एग्जांपल छे, पण आना जेवा तमने आ एग्जांपल समझीने गणता आवडता होय तो बार ना बधा ज तमे एग्जांपल बहु ज सरळताथी गणी शको छो. तो मित्रों याद राखो, बहु ज सरळ उपयोग हतो, उपयोग पांच आपणे पूरो कर्यो. हवे उपयोग नंबर छ आवता लेक्चर मां आपणे जोवानो छे. तो छठो उपयोग छे एक्सरसाइज छ नी अंदर आपणे जोईशुं उपयोग छ, एमां महत्तम अने न्यूनतम मूल्यो बे प्रकारना मूल्यो होय, वैश्विक महत्तम, वैश्विक न्यूनतम अने स्थानीय महत्तम ने स्थानीय न्यूनतम, એટલે વૈશ્વિક અને સ્થાનીય બે પ્રકારના મૂલ્યો દરેક વિધેયના કેવી રીતે મળે, કોના મૂલ્યો શક્ય છે કોના મૂલ્યો શક્ય નથી, એ બધી પહેલા શરૂઆતમાં થિયરી એની વ્યાખ્યા વિકલિતની કસોટીઓ એ આપણે પહેલા સમજી લઈશું, જોઈ લઈશું, અને ત્યાર પછી એના એક્ઝામ્પલમાં એ કેવી રીતે એપ્લાય થઈ શકે છે એ આપણે જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યાર પહેલા આ બધા એક્ઝામ્પલ બહુ જ સરળતા સરળ એક્ઝામ્પલ છે, એટલે સરળતાથી અનેક વખત પ્રેક્ટિસ કરી લેવી, મિનિમમ 3-4 વખત બધા જ દાખલાઓ ગણવાના અને તમારામાં આત્મવિશ્વાસ આવી જાય ત્યાં સુધી ગણવાના, વારંવાર ગણવાના, અને આગળના એક્સરસાઇઝના બધા દાખલા પણ ભૂલાય નહીં તેની કાળજી લેવાની અને એ પણ વારંવાર રિવિઝન કરતા રહેવાના. તો આ એક્ઝામ્પલ જોયા પછી નેક્સ્ટ ઉપયોગમાં હવે 12મા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધીમાં આગળનો બધું જ ટોપિક ક્લિયર કરી લો, પ્રેક્ટિસ કરી લો, અને વાંચો રિવિઝન, અને આગળના ચેપ્ટર પણ રિવિઝન કરતા રહેવાના છે. તો હવે મળીશું આપણે આગળના.